ભણવા જતા હોય તેવા બે વિદ્યાર્થીઓને મળો આપેલા પ્રશ્નો તેમને પૂછી ટેબલમાં વિગતો ભરો વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી ફાય સરસ મજાની એક્ટિવિટી છે આ એક્ટિવિટીમાં તમારે તમારા વિસ્તારમાં જે વિદ્યાર્થી કોલેજમાં અભ્યાસ કરતો હોય એની મુલાકાત લેવાની છે એમને પ્રશ્ન પૂછવાના છે અને પછી ટેબલમાં વિગતો ભરવાની છે અહીંયા સ્ક્રીન પર તમે ટેબલ જોઈ શકો છો પાંચ પ્રશ્નો જો એ વ્યક્તિનું નામ લખવાનું છે અહીંયા મેં કમલ નામ પસંદ કરે છે તમે જે વ્યક્તિને કોલેજના વિદ્યાર્થીને પસંદ કરો એનું નામ લખવાનું અને પર્સન બિનમાં મેં સુનિતાને પસંદ કરેલ છે અહીંયા આપણે પ્રશ્ન વાંચતા જઈએ અને કમલની વિગત પૂરતા જઈએ વોટ આર વિદ્યાર્થી તો સ્ટડી એટલે એટલે અભ્યાસ બરાબર અને આઈએનજી આપેલ છે તમે શું અભ્યાસ કરી રહ્યા છો એટલે અત્યારે કયો અભ્યાસ કરી રહ્યા છે એની માહિતી આપણે કમલને પૂછવાની છે તો કમલ જવાબ આપશે સેકન્ડ ઇયર બી એ તમે જે કોલેજના વિદ્યાર્થીને જે પ્રશ્ન પૂછ્યો તમે અને એ જે ઉત્તર આપે એ તમારે લખવાનું છે બરાબર તો અહીંયા એ સેકન્ડ યર બી એ બી એટલે બેચલર ઓફ આર્ટ્સ આર્ટ્સની આ ડિગ્રી છે આર્ટ્સના નિષ્ણાત એમાં સેકન્ડ યર એટલે બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે કમલ નંબર ટુ વેન વિલ યુ બીકમ અ ગ્રેજ્યુએટ હવે તમે ગ્રેજ્યુએટ ક્યારે બનશો એ ગ્રેજ્યુએટ ક્યારે બનશો વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક કોલેજમાં માં ત્રણ વર્ષ પૂર્ણ કરો બી ના પ્રથમ દ્વિતીય અને તૃતીય એટલે ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ આ ત્રણ વર્ષ પૂરા થાય પછી શું બને છે ગ્રેજ્યુએટ બને છે એટલે આપણે પ્રશ્ન પૂછ્યો કે વેન વિલ યુ બી કેમ તમે ક્યારે ગ્રેજ્યુએટ બનશો તો કમલ ઉત્તર આવશે આફ્ટર વન યર એક વર્ષ પછી થ્રી ફોર હાઉ મેની યર્સ વિલ યુ સ્ટડી તમે કેટલા વર્ષ અભ્યાસ કરશો બરાબર કેટલા વર્ષ સુધી તમે અભ્યાસ કરશો એ આપણે પૂછ્યો થર્ડમાં તો કમલ ઉત્તર આપશે અબાઉટ ફોર ટુ ફાઈવ યર્સ એને એક્ઝ નહીં હોય તો એ કહી શકશે કે ચાર થી પાંચ વર્ષ અને એક્ઝ હોય તો એક્ઝેટ આપણે લખવાનું છે ફાઈ વોટ વિલ યુ ડૂ આફ્ટર ફાઈવ યર્સ એની પ્રમાણે એને પૂછ્યો આપણે પ્રશ્ન કે તું કેટલા વર્ષ અભ્યાસ કરી તો ફોર ટુ ફાઈવ યર્સ પછી ચોથો પ્રશ્ન આપણે એને પૂછવાનું છે કે વોટ વુલ યુ ડૂ આફ્ટર ફાઈવ યર્સ એટલે કે પાંચ વર્ષ પછી તમે શું કરશો તો એ ઉત્તર આવશે જુઓ જોબ ફોર અર્નિંગ કે હું કમાવા માટે નોકરી કરીશ જોબ ફોર અર્નિંગ એટલે કે એનું ગ્રેજ્યુએશન પૂરું થઈ જાય એના પાંચ વર્ષ પછી અભ્યાસ પૂર્ણ થઈ જાય બાદ એ નોકરી કરશે નંબર ફાઈવ વોટ તમારી પ્રથમ નોકરી શું હશે તો કમલ ઉત્તર ઉત્તર આપે આપે છે ટીચર કે મારી પ્રથમ જોબ હશે એ જે આપણે અહીંયા લખવાનું છે ઓકે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે ને સરસ હવે પર્સન બી સુનિતાની વિગત લખીએ એને એ જ પ્રમાણે પ્રશ્ન પૂછવાનો છે કે વોટ આર યુ સ્ટડીંગ તમે શાનો અભ્યાસ કરી રહ્યા છો તો સુનિતા કહે છે થર્ડ યર બીએસસી બી બેટલર ઓફ સાયન્સ વિજ્ઞાનના સ્નાતક માટે બીએસસી બેટલર આગળ લાગે છે અને એસસી એટલે કે સાયન્સ ઓકે વિજ્ઞાન સુનિતા બેન ત્યારબાદ છે કે વેન વિલ યુ બીકમ અ ગ્રેજ્યુએટ તમે ક્યારે સ્નાતક બનશો ધીસ યર આ વર્ષે એટલે કે ત્રીજા વર્ષે જ એ ગ્રેજ્યુએટ બની જશે કે છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે સુનિતાબેન અર હાઉ મેની યર્સ વિલ યુ સ્ટડી તમે કેટલો વર્ષ અભ્યાસ કરશો ટુ મોર યર્સ હજી બે વર્ષ અભ્યાસ કરીશ વોટ વિલ યુ डू આફ્ટર 5 યર્સ પાંચ વર્ષ પછી તમે શું કરશો સુનીતા ઉત્તર આપે છે સ્ટડી મેડિસિન મેડિસિનનો અભ્યાસ કરીશ વોટ વિલ બી યોર ફર્સ્ટ જોબ તમારી ફર્સ્ટ જોબ કઈ છે ડોક્ટર તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે કોલેજના વિદ્યાર્થીને પ્રશ્ન પૂછીને એની વિગત લખવાની હતી તો તમે પણ આ રીતે પાંચ પ્રશ્નો તમારા નોટમાં નોટ કરો નોટ કર્યા બાદ એટલે કે લખી લો અને આ પાંચ પ્રશ્નો તમારા આજુબાજુમાં રહેતા વિસ્તારમાં રહેતા કોલેજના વિદ્યાર્થીને પ્રશ્ન પૂછો અને એની વિગતો લખો યાદ રાખો કે તમારે પ્રશ્ન અંગ્રેજીમાં જ પૂછવાના છે આશા રાખો કે આ વિડીયોમાં તમને સારો ખ્યાલ આવ્યો હશે ધન્યવાદ